હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં ગુજરાતીમાં પાઠ 10 ચાલો સૌમ્ય રમત મુબારક એ વિશે આપણે આગળ હવે પાઠ આપણે જોઈશું. પહેલા વિડીયોમાં આપણે કવિતા ગીતડું એક સરસ ગાયું અને ચિત્ર પરથી પ્રશ્નના જવાબ પણ આપણે કયા. હવે આપણે પાના નંબર 156 પર ચાલો રમીએ. હવે આપણે રમતો તો આપણે કેટલી બધી રમતા હોઈએ છીએ, તો આની અંદર આપણે એ આ રમત આપેલી છે. જેઓ છોકરીઓ, બે છોકરીઓ અને એક છોકરો છે, દેખો ચોપડીમાં તમે આ રમત રમે છે ને, દેખો છો ને કઈ રમત રમે છે. આપણે બધા સૌ વેકેશનમાં આવી રમત રમતા હોઈએ છીએ. અને શું કે છે, પાચીકુ કહેવાય છે આ રમતને. કયું કહેવાય? પાચીકુ. આપણે આપણી ગુજરાતી ભાષામાં પહેલા શું કહે છે, કુકા. કુકા આપણે રમીએ છીએ ને, પાંચ કુકા લઈએ છીએ અને આપણે એને કુકા રમીએ છીએ. તો અને ચોપડીની અંદર આપણને પાચીકુ નામ, એવી રમતનું નામ આપણને આપવામાં આવ્યું છે. તો આપણે આ રમત વિશે થોડું જાણીશું, પછી આપણે થોડું પાઠ ઉપર જઈશું. આ રમતની અંદર 2 થી 4 બાળકો હોય છે. સમાસામા પગ લાંબા પહોળા કરીને બેસવાનું અને એકજણે દાવ લેવો અને એકજણે હાથે પાચીકા ઉછળાના અને લેવાના હોય છે. આ પ્રમાણે બોલતા બોલતા કાકરા, પાચીકા, કચુકા, પારા ઉછાળવા, એટલે આ રમત આપણે રમીએ છીએ. બધા છોકરાઓ તમે ભાઈબંધો ભેગા થાવ છો તો રમત રમો છો ને, તો અહીંયા પણ એ રમત અહીંયા રમાડવામાં આવી છે. આવરી તું દોડી નીચે છા છાબડી, ગાગર ગપ્પો મારા હાથમાં છપ્પો, ગાગર ગપ્પો મારા હાથમાં છપ્પો, એ રીતે આવું આપણે બોલીએ છીએ અને આ રમત આપણે રમીએ છીએ. તો આને શું કહેવાય છે, પાચીકુ. એટલે આપણે આપણી ભાષામાં શું કહીએ છીએ, કુકા. કુકાની રમત બધા રમતા હોય છે. વેકેશનમાં બધા જ આવી રમતો રમતા હોય છે. તો આપણે થોડી માહિતી આ રમત વિશે મેળવી. હવે આપણે બીજી 3 નંબર પર છે તલ તલ તાતા, એટલે આ પણ એક રમત જ છે. એટલે આ કુકાની જ એક ભાગ છે. એટલે આપણે બધા છોકરાઓ બધા ભેગા થાય છે ત્યારે આપણે આવી રમતો રમીએ છીએ. તો પછી આપણે થોડું હવે આપણે આ રમત વિશે થોડું જાણી ગયા, એ તમારે થોડું તમારા ઘરે વાંચવાનું અને વાંચીને તમારા રમત રમવાની છે. હવે આપણે પાઠ ઉપર જઈએ છીએ. બિલે નામનો એક છોકરો હતો, બિલે નામનો એક છોકરો હતો. તે એટલો બધો તોફાની કે એના તોફાનથી તેના મા બાપ ને તોબા પોકારી ઉઠતા હતા. બિલે નામનો એક છોકરો હતો, એ ખૂબ જ તોફાની હતો. તેના તોફાનથી તેના મા બાપ પણ એના તોબા પોકારી ઉઠતા હતા, એટલે ખૂબ જ હેરાન પરેશાન થઈ જતા હતા. તમારી જેમ જ એ પણ બહુ રમતિયાર હતો. તમે લોકો કે રમતિયાર છો ને, એવી જ રીતના એ બિલે પણ એક રમતિયાર છોકરો હતો. ભાઈબંધો સાથે એ ચોર સિપાહીની રમત ખૂબ રમતો હતો. તેના જે મિત્રો હતા, ભાઈબંધ એટલે શું થાય, મિત્રો પણ કહેવાય, એ મિત્ર સાથે એ ચોર સિપાહીની રમત ખૂબ જ રમતો હતો. એને ક્રિકેટની રમત ખૂબ જ ગમતી હતી. તમને પણ અલગ અલગ રમતો રમવાની ગમે છે, એ રીતના એને પણ ક્રિકેટની રમત ખૂબ જ ગમતી હતી. પીલે ને પશુપંખી પણ એટલા જ ગમતા હતા. એના મકાનની પાછળની વાડીમાં બેઠો બેઠો મોર, કબૂતર, કાકા, કૌવા, ચકલી સાથે વાતો કરે. તેને ક્રિકેટની રમત તો ગમતી હતી, પરંતુ તે પ્રાણીઓ પક્ષીઓ સાથે પણ તે બોલતો હતો. કયા કયા પક્ષીઓ તો એના વાડામાં મોર, કબૂતર, કાકા, કૌવા, ચકલી સાથે વાંદરા, બકરા, ગાય અને ઘોડા સાથે પણ તે દોડાદોડી કરે. એકવાર કોઈ પૂછ્યું, બિલું મોટો થઈને શું બનવાનો, એટલે બધા ગામનું એકજણે કોઈ મિત્રે પૂછ્યું હશે કે તું મોટો થઈને શું બનીશ, હું તો ઘોડાનો રખેવાળ બનીશ. એ કહે છે કે હું તો ઘોડાનો રખેવાળ, એટલે ઘોડા સાચવા વાળો બનીશ. બિલે તોફાન મસ્તી તો કરતો હતો, પણ સાથે સાથે કસરત પણ ખૂબ જ કરતો હતો. આ જે છોકરો હતો બિલે નામનો, એ તોફાન મસ્તી તો કરતો જ હતો, સાથે સાથે શું કરતો હતો, કસરત, જેને શું કે આપણે વ્યાયામ પણ એ કરતો હતો. ભણવામાં તે હોશિયાર હતો અને રમતગમતમાં પણ હોશિયાર હતો. મુક્કાબાજી એની ગમતી કસરત હતી. મુક્કાબાજી હતી એ એની ગમતી કસરત હતી. આપણો આ બિલે ભજનો ગાવામાં તો ઘણી વાર એવો ખોવાઈ જાય કે એની આજુબાજુ કોણ છે, તે પોતે ક્યાં છે એનું પણ તે ભાન ભૂલી જાય છે. તેને ભજન ગાવામાં પણ એટલો બધો રસ હતો કે આજુબાજુ તેની કોણ ઊભું હોય છે, જયારે તે ગાવા બેસતો ત્યારે આજુબાજુ કોણ હોય એ પણ એનું ભાન તે ભૂલી જતો હતો. એ તો બધી જ બાબતોમાં હોશિયાર, તે નવી નવી રમતો પણ બનાવતો હતો. તે બધી બાબતોમાં હોશિયાર હતો અને નવી નવી રમતોમાં પણ તે હોશિયાર હતો. તેના દોસ્તોને રમાડે, એકવાર તેને મિત્રોની નવી રમત શીખવાડી. એકવાર તેને શું કર્યું, તેના મિત્રો હતા એને તે શું કર્યું, નવી એક રમત શીખવાડી. તેને કહ્યું, બધા આંખો બંધ કરીને બેસી જાઓ. એટલે તે કહે છે કે તમે બધા જ તમારી આંખો બંધ કરીને તમે બેસી જાઓ, કોઈ કશું બોલશે નહીં. કોઈ જોઈએ કોઈ કોણ સૌથી વધુ આ રીતે બેસી શકે છે, એટલે કહે છે
તમે બધા જ આંખો બંધ કરીને બેસો અને હું જોઉં છું કે કોણ વધારે વાર આ રીતે બેસી શકે છે. બધા તો બેસી ગયા, થોડી જ વારમાં કેટલા કે એક આંખ ખોલીને પછી બંધ કરી, એટલે બધા બેસી ગયા. પરંતુ થોડીક વાર થઈ એટલે અમુક એના મિત્રો હતા, એને શું કર્યું, આંખ ખોલી અને બંધ કરીને જોવે છે. કેટલાક આંખો પર બે હાથ મૂકી આંગળીથી વચ્ચેથી બધાને જોઈ લે છે. તો કેટલાક શું કરે છે, આંગળીઓ આંખો પર આંગળી મૂકે અને બે આંગળીની જગ્યા કરીને જોઈ લે છે કોને કોને આંખો ખુલ્લી રાખી છે. તો આ રીતના બીજે એ ખૂબ જ હોશિયાર હતો. તેને રમત ગમત ઉપરાંત કસરતમાં પણ તેને હોશિયાર હતો, કસરત કરી પણ તેને ગમતી હતી. તો આપણે આ સાથે આપણે આ જે પાઠ છે અહીંયા કરી અધૂરો આટલા સુધી ભણ્યા, આમાં બાકીનો જે પાઠ છે આપણે થોડા આવતા વિડીયો દ્વારા ભણીશું. તે પહેલા આપણે થોડાક આ શબ્દ છે તે આપણે અહીંયા જોઈ લઈએ. તોફાન અને મસ્તી, મા અને જનની માતા, મિત્ર એટલે ભાઈ બહેન, ખૂબ એટલે વધારે, આંખ એટલે નયન. તો હવે બાકીનો જે આપણે બીજો અધૂરો જે ભાગ છે આપણે એ આપણે આવતા વિડીયો દ્વારા ભણીશું. થેન્ક યુ.